ના ભટલીગામે ક્ષત્રિય યુવા સંઘની કાર અને બાઇકની વિશાળ રેલી યોજાઈ ગઈ હતી। રીવણના ભટલી ગામે ક્ષત્રિય યુવક સંઘની કાર અને બાઇકની વિશાળ રેલી પહોંચતા જ્યાં ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। અખિલ ભારતીય શ્રી ક્ષત્રિય યુવક સંઘના 75 વર્ષ પૂર્ણ થતા હીરક જયંતીના કાર્ય કાર તેમજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય ક્ષત્રિય યુવક સંઘના 75 વર્ષ પૂર્ણ થતા આગામી તારીખ 22 ડિસેમ્બર 2021ના બુધવારના રોજ શ્રી ભવાની નિકેતન સિકર રોડ જયપુર ખાતે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। अंदर भी आओ। आज महारेली क्षेत्र संघनी भडली मुकामे पहुंची है। अमे एक संदेश लईने अपनी पास आया छे के जे फोटो सुरुभान हाथ पास पूज्य तनसी साहेब लो तनसी साहेब ने 16 वर्षनी उमरे एक पीड़ा जागृत थई कि आज समग्र समाज प्रगति करी रहा है त्यारे मारो समाज कई ढंग में कई दिशा में जई रह्यो छे एवी एक चिंता एक पीड़ा ए तनसी साहेब ने 16 वर्षनी उमरे ए पीड़ा एमने बेसवा दीधा नहीं। 1946 अंदर बारमेर जिल्लानुं तनसीपुरा गाँव एमां साहेब एक दिवस बैठा था। दिवाळीनो दिवस हतो फटाकड़ा फूटता था माणसो मीठाईओ वेचता था। ओरडानी अंदर बैठा पण अमने विचार आव्यो कि दिवाळी तो चारे बाजू जले के फटाका फूटी रह्या छे माणसो मोढुं मीठुं करी रह्या छे मारा समाज में आ रीतनी जे कई दिवाली दृश्य जोई रह्यो छे क्यारे आवशे भयंकर पीड़ा सतावती थी अमने त्यारे 1946 अंदर एमने क्षत्रिय युवक संघ नाम एक संस्था बनावी जेनुं नाम आप्युं क्षत्रिय युवक संघ। एनुं कार्य के नाना नाना बच्चाओं ने नाना नाना जे आपणा बाळको छे एने संस्कारनुं सिंचन केम थाय ए हेतु थी एमने संघनी स्थापना 1946 अंदर राजस्थान में करी। 1952 में आ क्षत्रिय संघ
એ ગુજરાતની અંદર આવ્યો. પૂજ્ય હરીશી બાપુ ગઢુલા બધા નામથી પરિચિત હશો. હરીશી બાપુ ગઢુલા સ્થાન ગયા હતા, એમના પ્રવૃત્તિ જોઈ અને એને એમ થયું કે આ પ્રવૃત્તિ મારે ગુજરાતની અંદર લઈ જવી જોઈએ અને મારા ક્ષત્રિય સમાજની અંદર જાગૃતિ આવે એ હેતુથી 1952ની અંદર મનહર કુબા રાજપૂત છાત્રાલયની અંદર પહેલો શિબિર થયેલો. નાના નાના બાળકોને શાખા દ્વારા, શિબિરો દ્વારા આ રીતનું ક્ષત્રિય યુવક સંઘ એ સંસ્કાર નિર્માણનું કાર્ય કરે છે. આજે આપણો ધર્મ, આપણી રાજપૂતી, આપણો ઇતિહાસ અને જેને કહીએ કે આપણી સંસ્કૃતિ આજે આપણે નથી લાગતું ડામાડોળ થઈ રહી છે, ત્યારે એનું રક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ? એ જે ચાર આપણે ત્યાગ બલિદાન, એ આપણી ગૌરવ ગાથાઓ આજે ધીમે ધીમે નષ્ટ થતી જાય છે, કે એનું રક્ષણ અમે કઈ રીતે કરી શકીએ? અને એનું રક્ષણ કરવા માટે થઈને જ આજે નારીના બધા યુવાનો નારીના છે. ભાવનગરની બાજુમાં નારીના યુવાનો પોતાનું ઘરનું કામ, પોતાનો ઘરનો ધંધો, પોતાનું જે કાંઈ બિઝનેસ પડતું મૂકીને આજે પોતપોતાના ફોર વ્હીલ લઈને આજે એ રેલીનું આયોજન કર્યું છે. 22 ડિસેમ્બર 2021 જયપુરની અંદર ભવાની નિકેતનની અંદર ક્ષત્રિય સંઘના 75 વર્ષ પૂરા થાય છે અને એ 75 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે સમગ્ર હિન્દુસ્તાનમાંથી રાજપૂતો જયપુર ભેગા થવાના છે. 3-4 લાખની સંખ્યામાં રાજપૂતો ત્યાં આવશે. તો ગુજરાતમાંથી પણ આ બધા ભાઈઓ મહેનત કરી 18-20 બસો તૈયાર કરી નાખી છે અત્યારે. અને આવો યજ્ઞ જો સમાજનો થઈ રહ્યો હોય, આપણે વાત તો કરીએ છીએ કે ક્ષત્રિયો હંમેશા જેને કહેવાય પશુ પક્ષી પ્રાણી મનુષ્ય માત્રના કલ્યાણની વાતો કર્યા છે. જો હકીકતમાં આપણે બીજાનું કલ્યાણ ઈચ્છતા હોય અને આપણો વિકાસ ઈચ્છતા હોય, આપણા સમાજનો વિકાસ ઈચ્છતા હોય, તો જરૂર ને જરૂર આવો મોટો યજ્ઞ થઈ રહ્યો છે જયપુરની અંદર, તો એમાં આહુતિ આપવા માટે આપણે જવું જોઈએ. આ હેતુથી સંદેશો લઈને અમે આપણા ગામમાં આવ્યા છીએ. 2-5 મિનિટ આપણી સાથે વાતચીત કરીશું અને ત્યાર પછી અમે આપણી રજા લેશું. પણ એક અવાજ કરીને આજે જે ભાઈઓ આવ્યા છે, પોતાના એક કુટુંબમાંથી 3-3 જણા અહીંયા હાજર છે. બાપ છે, દીકરો છે, કાકા હાજર છે, એવા બધા પરિવાર આવ્યા છે. બધું પડતું મૂકીને જો હકીકતમાં આપણે પીડા હોય સમાજ પ્રત્યેની, આપણે પીડા હોય આપણા પૂર્વજો પ્રત્યેની, તો આપણે પણ પગ વાળીને બેસી જવું ન જોઈએ. આમાં આપણે આહુતિ આપવી જોઈએ, તો જ યજ્ઞ ચાલુ રહેશે. આહુતિ નહીં આપીએ યજ્ઞ બુજાઈ જશે, રાખ થઈ જઈશું અને ઉડી જઈશું, કોઈ નોંધ લેશે નહીં. એટલા માટે થઈને આજે આ રેલી કાઢવામાં આવી છે નારીથી, અને એ રેલી આજે આપણા ગામમાં સંદેશો આપવા માટે આવી છે. એ બધાને આ સંદેશો બાય હાર્ડ જેને કહેવાય કે કાંઈક વિચારીએ અને જયપુર આવવા માટે થઈને આપણી તૈયારી બતાવીએ, એટલું જ કહું છું. જય સંઘ શક્તિ.